नमस्कार विद्यार्थी मित्रों, हूँ भाविन गोपियानी, आपनु स्वागत करू छू आपड़ी आ YouTube चैनल पर। तो मित्रों, आजनो जो आपड़ो टॉपिक छे के जेनु नाम छे वर्तमान औद्योगिक नीति नी धंधाकीय पर्यावरण पर असरो। तो वर्तमान धंधाकीय जे नीति छे ए कई छे, तो सौथी पहेला एज तमने आपड़े जवाब दई दी के ईस्वीसन 1991 बादना जे सुधाराओ थया औद्योगिक नीति नी बाबत ने लेने, ए जे वर्तमान स्थिति ने लईने आपणे एमां ज कंईक ने कंईक एना जवाब छे ए गोतवाना प्रयत्न करशुं। हवे 1991 मां शुं फेरफार एवा थया के जेनी असर छे धंधाकीय पर्यावरण उपर कई प्रकारे जे छे ए साबित थयेली छे, हकारात्मक छे के नकारात्मक छे। 1991 बादनुं जे धंधाकीय पर्यावरण छे भारतनुं, खरेखर एमां घणो बधो विकास थयेलो छे, अर्थतंत्रमां विस्तरण पामेलुं छे, अथवा तो એમાં જે પગલાઓ લીધા એમાં કંઈક વધારે સારા પગલાઓ આપણે લઈ શકત, આવી જ બધી બાબતને લઈને ચર્ચા છે આજના ટોપિકમાં આપણે કરવાની છે। તો સૌથી પહેલા જવાબમાં આપણે પ્રસ્તાવનામાં જઈએ અને પ્રસ્તાવનામાં થોડાક એના જવાબ ગોતવાનો આપણે પ્રયાસ કરીએ। તો લખ્યું છે કે ધંધાકીય પર્યાવરણ એ એક અનેકવિધ આર્થિક પ્રવૃત્તિનો સમૂહ છે। હવે જ્યારે પણ આપણે ધંધાકીય પ્રવૃત્તિની વાત કરીએ, એના પર્યાવરણની ચર્ચા કરીએ, તેમાં ઘણી બધી આર્થિક પ્રવૃત્તિઓ છે એ સાથે કામ કરતી હશે। જેમ કે અહીંયા મુખ્યત્વે ત્રણ માપદંડ છે આપણે, ખેતી, ઉદ્યોગ અને સેવા। પરંતુ ખેતી સાથેની આનુષંગિક કેટલીક સેવા હોય છે જે ધંધાકીય પર્યાવરણમાં આવી શકે। એ જ રીતના ઉદ્યોગમાં જઈએ તો આપણે ગૃહ ઉદ્યોગથી લઈ અને મોટા ઉદ્યોગ સુધીમાં ઘણા બધા જુદા જુદા ઉદ્યોગ છે, એ બધા જ ઉદ્યોગ છે એ ધંધાકીય પર્યાવરણમાં આવી શકે। સેવાની બાબતમાં જ્યારે વાત કરીએ તો સેવામાં પણ જુદી જુદી સેવાઓ છે, કોઈ એક પ્રકારની સેવા નથી। આપણે અર્થતંત્રમાં ખ્યાલ છે કે પછી રોડ રસ્તાઓ હોય, ત્યાર પછી વાહન વ્યવહારોની હોય, દૂર સંચારની વ્યવસ્થા લઈને લઈ, શિક્ષણ અને આરોગ્યને લઈ, એમ ઘણી બધી સેવાઓ છે એ એક સાથે કામ કરતી જોવા મળે છે। તો બધી જ જે સેવાઓ, ઉદ્યોગના બધા જ પ્રકારો અને કૃષિ સાથે આનુષંગિક જે ઉદ્યોગો ચાલે છે એ બધા જ સાથે મળીને આપણે શું કહી શકીએ, એક ધંધાકીય પર્યાવરણ કહી શકીએ। તો અહીંયા એ પણ આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે ધંધાકીય પર્યાવરણમાં કઈ આર્થિક પ્રવૃત્તિઓ હોઈ શકે છે। ત્યાર પછી આગળના પોઈન્ટમાં જઈ કે ઔદ્યોગિક નીતિ એ ઉદ્યોગના નિયમ અને વિકાસની નીતિ છે। હવે આપણે જ્યારે ઔદ્યોગિક નીતિ એવો શબ્દ આવે ત્યારે આપણા મનમાં એક પ્રશ્ન થાય કે આ ઔદ્યોગિક નીતિ સાહેબ શું હશે? તો એના માટે અહીંયા બે જવાબ આપણને મળેલા છે। એક તો પહેલું હતું કે ઉદ્યોગનું નિયમન કરવું અને બીજું છે ઉદ્યોગનો વિકાસ કરવો। નિયમન શું કામ કરવું પડે? તો કે ઉદ્યોગને લઈ અને ઘણા બધા પર્યાવરણલક્ષી મુદ્દાઓ હોય, ત્યાર પછી આપણે વસ્તી વિષયક મુદ્દા હોય, તો બધાને ધ્યાનમાં લઈ અને એના જે છે એ નિયમન ઘડવા પડતા હોય છે ને, એ મુજબ ઉદ્યોગની સ્થાપના થઈ શકે। બીજું, એની સાથે સાથે ઉદ્યોગનો વિકાસ પણ થવો જોઈએ, એ પણ ખૂબ મહત્વનું છે। તો આ બંને મુદ્દાને લઈને જ એક ઔદ્યોગિક નીતિ છે એ ઘડવામાં આવે છે। ત્યારબાદ કે અહીંયા આપણે વર્તમાન જે ઔદ્યોગિક નીતિ છે, જે મેં તમને શરૂઆતમાં જ કીધું કે આપણે જે ઔદ્યોગિક નીતિની ચર્ચા કરવાની છે એ 1991માં થયેલા જે કાંઈ ફેરફારો છે, સુધારાઓ છે, એને લઈને જ આપણે ચર્ચા કરવાની છે। તો એ મુદ્દો હવે આપણી પાસે ક્લિયર થઈ ગયો। આ નીતિમાં જે 1991ની નીતિ હતી મિત્રો, એમાં જે સુધારાઓ આવ્યા એ મુખ્યત્વે ત્રણ સુધારાણા હતા। એ બધા જ સુધારાઓથી આપણે વાકેફ છીએ, જે ત્રણેયના અહીંયા નામ લખ્યા છે, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। આ ત્રણેયના ઢાંચામાં જે ફેરફાર થયા ને, ત્યાંથી ભારતનું જે ધંધાકીય પર્યાવરણ છે એ ખૂબ જ બદલી ગયું છે। તો એ ત્રણ મુદ્દાઓ છે એ આ પ્રકારના આપણે જોઈ શકીએ છીએ, અને એટલા માટે લખ્યું છે કે આનાથી જ ધંધાકીય પ્રવૃત્તિનું એક આખું જે સ્વરૂપ છે એ આનાથી બદલાણું છે। આર્થિક ક્ષેત્રે મુક્ત બજાર તંત્રને આધારે નિર્ણયો લેવાની પ્રક્રિયા શરૂ થઈ। મુક્ત અર્થતંત્ર, માની લો ઉદારીકરણ જ્યારે આવ્યું, વૈશ્વિકીકરણ આવ્યું, આનાથી શું થશે, અર્થતંત્ર છે એ મુક્ત રીતના કામ કરશે। ઉદારીકરણની નીતિમાં એ જ હોય છે કે હવે ઉદ્યોગ છે એ થોડા ઘણા અંશે પોતાની રીતના જે છે ઉદાર નીતિઓના કારણે નિર્ણય પોતે લે છે। હવે નિર્ણયો કઈ રીતના એને સ્ટાર્ટઅપ કરવાને, એના વિકાસ કરવાને લઈને એ બધા જ મુદ્દાઓ છે હવે ઉદ્યોગ પોતાની રીતના કરી શકશે। અમુક જે ઉદ્યોગો છે ખાસ પ્રકારના હશે, આપણે આગળ ભણશું, એના ઉપર જ સરકાર છે વધારે ફોકસ રાખતી હશે। બાકી બધામાં છે એ લાયસન્સ પ્રથામાંથી મુક્તિ, બીજા ઘણા બધા વિદેશી મૂડીની બાબતના પ્રશ્નો હોય એમાંથી પણ એને મુક્તિ આપવામાં આવતી હોય છે। તો આ રીતનું જે છે એ મુક્ત બજાર તંત્ર જે કાર્યરત છે એ પોતાની રીતના જે છે એ ડિસિઝન લેવા માટે તૈયાર છે, એવી એક પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે। ધંધાકીય પર્યાવરણમાં હરીફાઈ વધી અને બજાર છે એ ગ્રાહક લક્ષી બન્યું। કારણ કે જ્યારે મિત્રો શબ્દ આવે ને વૈશ્વિકીકરણ, આજે આપણે એ દુનિયામાં પહોંચી ગયા છે કે વિશ્વની
કોઈ પણ જગ્યાએ બનતી વસ્તુ છે એ આપણા સુધી પહોંચી શકે છે. આની પાછળનું રીઝન શું છે? આ વૈશ્વિકીકરણ. અને જ્યારે જ્યારે વૈશ્વિકીકરણની શરૂઆત થવાની છે ત્યારે ત્યારે આપણે કહી શકીએ કે હરીફાઈનું તત્વ છે એમાં ઉમેરવાનું છે. પહેલા કેવું હોય, દેશની અંદર જ જે વેપાર ઉદ્યોગ ચાલતા હશે એ જ માત્ર શું કરતા હશે, વસ્તુનું વેચાણ કરતા હશે. પરંતુ વૈશ્વિકીકરણથી થશે કેવું, તો કે વિશ્વના જે બજારો છે, વિશ્વના જે વેપાર ધંધા હશે એ ક્યાં આવીને વેચશે, તો કે આપણા દેશની અંદર આ બધી જ વસ્તુઓનું વેચાણ કરશે. અને ત્યારે ખાસ પ્રકારે હરીફાઈ એક ઊભી થવાની છે. અને આ સંપૂર્ણ કેવી હશે, ગ્રાહકલક્ષી બજાર અર્થતંત્રમાં પરિવર્તન પામશે. ત્યારબાદ મુક્ત અર્થવ્યવસ્થામાં ગ્રાહક છે એ સર્વોપરી છે, કારણ કે સમગ્ર જે અર્થતંત્ર છે હવે ગ્રાહક ઉપર નિર્ભર છે કે ગ્રાહક કેવી વસ્તુ ખરીદશે અને કયા પ્રકારના ધંધા ઉદ્યોગ ચાલશે. એટલે ગ્રાહક સર્વોપરી છે, ગ્રાહક રાજા છે તેવું પણ અહીં સાબિત થાય છે. આ બધી વ્યાખ્યાઓ છે મુક્ત અર્થતંત્રને લઈને જ આપણે વ્યાખ્યાત કરી શકીએ કે મુક્ત અર્થવ્યવસ્થામાં ગ્રાહક છે રાજા છે, સંપૂર્ણ જે અર્થતંત્ર છે એ ગ્રાહક લક્ષી છે, ગ્રાહક છે અર્થતંત્રમાં સર્વોપરી છે. તો આવા બધા જ મુદ્દાઓ આપણે અહીંયા જે નવી બદલતી ઔદ્યોગિક નીતિ છે એમાં આ બધા મુદ્દાઓને આપણે સમાવેશ કરી શકીએ છીએ. ટકાઉ વસ્તુ હપ્તેથી મળતા તેની માંગ વધી છે. જો આપણે ટકાઉ વસ્તુની જ્યારે વાત કરીએ આમાં બધા જ ઘણા બધા ઉદાહરણ લઈ ગયા, ટીવી, ફ્રીજ, ગાડી, ત્યાર પછી આજ તો વર્તમાન સમયમાં તો મોબાઈલ, આ બધી વસ્તુ એવી છે કે જે હપ્તેથી સરળતાથી મળી જાય છે. આ માણસ પાસે પૈસા ન હોવા છતાં પણ હપ્તેથી વસ્તુ મળવી, એનો મતલબ એમ કે વસ્તીની જે માંગ છે એ હવે અર્થતંત્રમાં ખૂબ જ વધતી જવા લાગી છે. એના માટે ચોક્કસ પ્રકારે બેંક સેક્ટરની પણ જરૂર પડશે, એનો પણ બિઝનેસ છે એ આમાં ચાલશે, અને નવું ઉત્પાદન પણ અર્થતંત્રમાં છે એ થતું રહેશે. તો અહીંયાથી ઘણા બધા લાભ છે. ટકાઉ વસ્તુ જ્યારે હપ્તેથી મળે છે ત્યારે એના જુદા જુદા આવા લાભ પણ આપણને મળી શકે. ત્યારબાદનો મુદ્દો છે કે ધંધામાં હરીફાઈ થતા નવું પ્રવર્તન. જો આ હંમેશા એક શબ્દ આપણી માટે છે ઇનોવેશન, જે આપણે કહી શકીએ નવું પ્રવર્તન કંઈ. હવે નવું પ્રવર્તન એટલે શું, તો કે સમયે સમયે ઉદ્યોગ અને ધંધાની અંદર વસ્તુની બાબતમાં કંઈક નવું આવવું છે એને આપણે નવું પ્રવર્તન કહી શકીએ. અને દરેક ઉદ્યોગ કે પેઢી છે પોતપોતાની રીતના આ પ્રણાલી છે અપનાવતી હોય છે. હવે નવ પ્રવર્તનથી થઈ શું, તો કે ગ્રાહકનું જે દૃષ્ટિકોણ છે એમાં વધારો થાય છે. હવે તમને એમ થાય કે આ વસ્તુ કેમ બનશે, તો આપણે એક એના માટે ઉદાહરણ આપીએ કે 2001ની અંદર જ્યારે સૌ પ્રથમ મોબાઈલ ફોન આવ્યા, એ મોબાઈલ ફોન કેવા હતા, કીપેડવાળા હતા, થોડીક એની સાઈઝ મોટી હતી. પછી કોઈ બીજી કંપનીએ એ ફોનની સાઇઝમાં ઘટાડો કર્યો, એટલે ગ્રાહકના દૃષ્ટિકોણમાં વધારો થયો કે નાનો ફોન છે એ આપણે પોકેટમાં પણ લઈને ફરી શકે છે. હવે કીપેડ જે ફોન હતો એ 5-6 વર્ષ સુધી નાની સાઇઝમાં ચાલ્યો, એમાં અલગ અલગ એના ફંક્શન કામ કરતા થઈ ગયા. પછી એમાં નવું સંશોધન આવ્યું, ટચવાળું આવ્યું, એમાં જુદા જુદા ઓડિયો રેકોર્ડ, આપણે ઇમેજ જે છે ફોટાઓ પાડી શકીએ, વિડીયોલાઇઝેશન થવા માંડ્યું. આ ધીમે ધીમે એનો વિસ્તાર વધતો ગયો અને ફોનની ડિમાન્ડ છે જુદા જ પ્રકારે થવા માંડી. આજે લગભગ 2020 સુધી પહોંચતા આ 20 વર્ષમાં જે ફોનની આખી એક રૂપરેખા હતી એમાં ઘણો બધો બદલાવ આવી ગયો છે. એને બધા આપણે એનાથી વાકેફ છે. આ ઉદાહરણ આપવા પાછળનું રીઝન જ એ છે કે આ બધી જ વસ્તુઓ છે એનાથી આપણે પરિચિત છીએ ક્યાંક ને ક્યાંક. તો આવી રીતના જ્યારે બનતું હોય છે ત્યારે હંમેશા ગ્રાહકલક્ષી વસ્તુનું ઉત્પાદન થાય છે અને એના દૃષ્ટિકોણમાં વધારો કેવી રીતના શક્ય બને છે એ બાબતને લઈને જ એની નોંધ થતી હોય છે. ઉત્પાદન ખર્ચ છે એ ઘટાડતી ટેકનોલોજી આવી, તેથી પણ વસ્તુ છે સસ્તી કિંમતે મળતી થઈ. જો ટેકનોલોજી આવતા એ તો સ્વાભાવિક છે, એક તો વસ્તુનું ઉત્પાદન છે એ ઝડપથી થાય છે, ઝડપથી ઉત્પાદન થશે એટલે ઉત્પાદન ખર્ચમાં પણ શું આવશે, ઘટાડો આવશે. અને આ બધી જ પ્રક્રિયાઓમાંથી જ્યારે વસ્તુ આવી રીતના બનતી જોવા મળે ત્યારે એની કિંમત પણ શું થાય છે, ઘટે છે. તો એ બજાર માટે સારું રહે કે પહેલાં કરતાં હવે જે વસ્તુ મળે છે એ સસ્તી કિંમતે મળે છે. અને આની પાછળનું જે રીઝન છે એ શું છે, માત્ર ને માત્ર એક ટેકનોલોજી. તો અહીંયા સુધી આપણે પ્રસ્થાનોમાં આ જે ઔદ્યોગિક નીતિ છે એના જે પહેલું છે એને પહોંચતા પહોંચતા આપણે આવા મુદ્દાઓ છે એ જોઈ શકીએ છીએ. હવે એમાં જુદા જુદા પોઈન્ટ વ્યૂથી આપણે જોશું ધંધાકીય પર્યાવરણ પર શું અસર થઈ છે. તો સૌથી પહેલું છે જાહેર ક્ષેત્રનું જે કાર્યક્ષેત્ર છે એ ઘટ્યું છે. 1991 બાદના જે સુધારાઓ થયા એમાં ખાસ જો ફરક પડ્યો હોય તો એ જાહેર ઉદ્યોગ માટે થયો છે, કારણ કે જાહેર ઉદ્યોગ માટે ઘણા બધા પ્રશ્નો છે એ આઝાદી પછી સતત છે રહ્યા છે. અને એનું ભારણ ઘટાડવા માટે આ ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ છે એ એના માટે લાભદાયી બન્યું. કેવી રીતના લાભદાયી બન્યું, તો જોઈએ. જે સરકારી ક્ષેત્ર છે, જે સરકારી ક્ષેત્રથી ઓળખાય છે. બીજું, અને આ જે છે આરક્ષિત ઉદ્યોગોની જે સંખ્યા હતી એ હવે ઘટીને 2002માં 3 થઈ, જે અગાઉ 8 હતી. જો
આ આઝાદી બચ્યાની સંખ્યા છે એમાં સતત ઘટાડો કરવામાં આવેલો છે, અને એ પણ હવે ઘટીને માત્ર 2002 સુધીમાં કેટલી રહી છે, 3 જ રહી છે. તો પહેલાના સમયમાં કે છે અગાઉ આ સંખ્યા આરક્ષિત ક્ષેત્રો છે યાદ હતા. આ આરક્ષિત એટલે શું, તો કે સરકાર દ્વારા અમુક જે ઉદ્યોગ ધંધા છે એ પોતા હસ્તક રાખેલા હોય છે તેને આપણે આરક્ષિત કહીએ છીએ. હવે એમાં પણ માત્ર 3 ઉદ્યોગ જ રહે છે. બીજી વાત કરશું આપણે, ખાનગી ક્ષેત્રનો જે વ્યાપ છે એ વધ્યો છે. સ્વાભાવિક છે ને કે જ્યારે જ્યારે સરકારી ક્ષેત્રનું પ્રમાણ છે એ ઘટવાનું છે, તો એની સામે ખાનગી ક્ષેત્રનું પ્રમાણ શું થવાનું છે, વધવાનું છે. ખાનગી ક્ષેત્રનું પ્રમાણ વધવાથી હરીફાઈ પણ વધે, સરકારની જે જવાબદારીઓ છે એ પણ ઓછી થાય, એટલે આવા બધા ફાયદાઓ છે એ મળી રહે છે. જે વ્યક્તિગત પણ હોઈ શકે, ભાગીદારી પેઢી તરીકે પણ હોઈ શકે છે, એમ જુદા જુદા ક્ષેત્રોથી આપણે ખાનગી ક્ષેત્રને ઓળખીએ છીએ. બીજી વસ્તુ કે 2002માં 5 ઉદ્યોગ જે છે એના માટે ઔદ્યોગિક લાયસન્સ લેવા જરૂરી હતા. ખાસ યાદ રાખજો 2002 સુધીમાં, જે અગાઉ આની સંખ્યા હતી એ 18 હતી. જોયું મિત્રો, લાયસન્સ પ્રથામાંથી પણ ઘણા બધા એવા ક્ષેત્રો છે એને મુક્તિ આપવામાં આવેલી છે. અહીંયા આપણે વાત કરી કે 2002 સુધીમાં 5 થઈ ગયા છે, અગાઉ કેટલા હતા, 18 ઉદ્યોગ હતા. તો જેમ સરકારી ક્ષેત્રે ઉદ્યોગોનું પ્રમાણ ઘટે છે, તેમ તેમ લાયસન્સ પ્રથામાંથી પણ ખાનગી ક્ષેત્રે ઉદ્યોગોનું પ્રમાણ છે એ ઘટાડવામાં આવે છે. કારણ કે માની લ્યો જ્યારે લાયસન્સ પ્રથાની વાત આવે તો એમાં ઘણા બધા એના પગલાઓ હોય છે, જુદા જુદા સ્ટેપ હોય છે, એમાંથી પેઢી કે ઉદ્યોગે પાર થવાનું હોય છે. અહીંયા ક્યાંક પણ જો અટકી જાય તો ઉદ્યોગ કે ધંધો છે સ્ટાર્ટ થઈ શકતો નથી. એટલા માટે સરકારે આ લાયસન્સ પ્રથામાંથી જે જરૂરી ન હોય એવા ઉદ્યોગમાંથી એને બાકાત રાખ્યા છે. 2001માં જ્યારે સરકારી જોઈન્ટ સ્ટોક કંપનીની વાત કરીએ તો એનો આંકડો છે, સંખ્યા હતી 76,257. વાત છે 2001માં. તે 2012 સુધી પહોંચતા પહોંચતા 1,22,003 સુધી થઈ. તો અહીંયાથી આપણને એમ લાગે છે કે જે કંઈ સુધારાઓ થયા 1991ના આર્થિક સુધારા, એમાં સૌથી પહેલી ઇફેક્ટ છે એ ખાનગી ક્ષેત્રે સારી એવી પડેલી છે. કારણ કે જોઈન્ટ સ્ટોક કંપનીની આપણે સંખ્યામાં ઘણો બધો વધારો જોઈએ છે. એ જ વસ્તુ 2002માં ખાનગી જ્યારે જોઈન્ટ સ્ટોક કંપનીની વાત કરીએ તો એ 4,95,561 જે સંખ્યા હતી તે પણ હવે વધીને 2011માં કેટલી થઈ ગઈ, 11,67,226. તો ખાનગી ક્ષેત્રે પણ જે જોઈન્ટ સ્ટોક કંપનીઓ હતી તેમાં પણ ખૂબ બહોળો જે છે એમાં વધારો થયેલો છે. તો આ 10 વર્ષના તબક્કામાં જોઈ શકીએ કે જે કંઈ પણ 1991માં સુધારાઓ થયા તેની હવે આપણને કંઈક સારી એવી અસરો અર્થતંત્રમાં ઔદ્યોગિક બાબતે જોઈ શકીએ છીએ. ત્રીજું, ઉદારીકરણની પ્રક્રિયા છે હવે ધીમે ધીમે વધારે ને વધારે આગળ વધતી થઈ. હવે કઈ બાબતને આગળ વધી, તો એના માટે જઈ કે હવે માત્ર 5 ઉદ્યોગ માટે જ લાયસન્સ જરૂરી છે. ખાનગી ક્ષેત્રમાં આપણે જોઈ લીધું ઉદારીકરણમાં એ જ વસ્તુ આવવાની છે, લાયસન્સ પ્રથામાંથી મુક્તિ, અમુક જે નીતિ નિયમો હોય છે એમાંથી મુક્તિ. તો આ સૌથી પહેલી વસ્તુ. બીજું, નાના પાયાના જે ઉદ્યોગો છે તેમાં લાયસન્સ પ્રથા જે છે એમાં સંપૂર્ણ છૂટછાટ આપેલી છે. એટલે કે નાના પાયાના જ્યારે ઉદ્યોગ સ્થાપવાની વાત આવે તો એમાં લાયસન્સ લેવાની જે જરૂરિયાત અગાઉના સમયમાં હતી એ હવે બિલકુલ નથી. કારણ કે ઉદારીકરણની પ્રક્રિયાનો એક ભાગ છે એમાં નાના ઉદ્યોગોને વધારે પ્રોત્સાહન આપવા માટે છે આ નિયમ બનાવેલો છે. ત્યાર પછી છે ધિરાણ નીતિ, ઉદાર અને સરળ બનાવી છે. આજના સમયમાં ઉદ્યોગ સ્થાપવા સરળ છે, પરંતુ ધિરાણ લેવું અઘરું હતું. આ બાબતને લઈ અને જે ઉદારીકરણની પ્રક્રિયા હાથ અપનાવી એમાં ધિરાણ નીતિ હતી એને ઉદાર બનાવી, એટલે કે જરૂરિયાત મુજબ છે એ નાણું પુરવાર કરવાનું. અને બીજું સરળ, એટલા કાગળિયા કે ડોક્યુમેન્ટ છે એની જે ચકાસણી છે એની માંગણી છે એ ઓછી કરવામાં આવે, જેથી કરી અને ધંધો કે ઉદ્યોગ જેને સ્ટાર્ટ કરવો છે એને પૂરતું ધિરાણ મળી રહે. તો આ રીતના જે 3 મુદ્દાઓ આપણે જોયા. હવે ચોથા ટોપિકની વાત કરીએ જેનું નામ છે પ્રાદેશિક આર્થિક સમતુલા. હવે દેશમાં આ 3 મુદ્દાઓ છે, ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, એ માત્ર દેશની સાથે એને જોઈન્ટ કરીને નથી ચાલ્યા, પરંતુ 1991ની નીતિમાં પ્રાદેશિક સમતુલા સ્થપાય એના માટે પણ એના ખાસ પગલાઓ છે એ ભરવામાં આવેલા છે. કેવા છે તો એના ઉપર જોઈએ કે ઔદ્યોગિક રીતે પછાત જે રાજ્ય છે એમાં નવા ઉદ્યોગો સ્થાપવા અને ત્યાં કરવેરામાં રાહત આપવામાં આવી. હવે આ નીતિમાં એક આ સારો એવો ફેરફાર થયો છે કે જ્યાં હજી ઉદ્યોગની એટલી બધી સ્થાપના નથી થઈ આવા જે રાજ્યો છે ત્યાં ઉદ્યોગ સ્થાપવા માટે મંજૂરી પણ આપવામાં આવી, તેને કરવેરામાં પણ ઘણી બધી છૂટછાટ આપવામાં આવી. તો આનાથી શું થશે તો કે પ્રાદેશિક સમતુલા જળવામાં ખૂબ મદદ મળશે, એટલે પહેલી વસ્તુ. એ બીજી એમાં આપી છે કે ભારતમાં કોઈ પણ રાજ્યમાં વીજળી ઉત્પાદન પ્લાન માટે કરવેરામાં રાહત આપવામાં આવે છે. કારણ કે વીજળી એક એવું છે કે કોઈ પણ ઉદ્યોગ કે ધંધા માટે સર્વોપરી છે, સૌથી પહેલાં એને વીજળીની જરૂરિયાત પડશે.
જે તે રાજ્યમાં જો વીજળી પ્લાન્ટ નહીં હોય, વીજળીની જરૂરિયાત પૂરી નહીં થતી હોય, તો તેવા રાજ્યોમાં ઉદ્યોગ કે ધંધા સ્થપાવવાની જે આપણે જરૂરિયાત હોય છે એ પૂરતી નહીં મળે. અહીંયા આપણે જે કરવેરામાં રાહત આપી દીધી, પરંતુ એ રાજ્યમાં બની શકે કે વીજળી ન હોય, તો એના માટે સરકારે એવું કર્યું કે કોઈ જો ત્યાં વીજળી પ્લાન્ટ નાખશે તો એ વીજળી પ્લાન્ટમાંથી કરવેરા શું કરવાના છે, એને રાહત આપવાની છે. કારણ કે બીજા નાના પાયાના ઉદ્યોગ ધંધા હશે તેને વીજળી છે એ પ્રોવાઈડ કરી શકે. તો આવા એક મુદ્દાઓની અંદર એ પ્રાદેશિક આર્થિક સમતુલા કઈ રીતના પ્રાપ્ત થઈ શકે તે પણ ઔદ્યોગિક નીતિની અંદર છે, એ 1991માં સમાવેશ છે. પાંચમો મુદ્દો, આંતર માળખાકીય સુવિધાને પ્રોત્સાહન. આપણે જ્યારે વાત કરીએ ઔદ્યોગિક બાબતની નીતિની બાબતમાં, જ્યારે એના સુધારા વધારવાની ફેરફારની, ત્યારે એમાં એક મહત્વનું છે આંતર માળખાકીય સુવિધા. હવે જ્યાં સુધી પ્રોપર આંતર માળખાકીય સુવિધામાં કંઈ જ બદલાવ નહીં આવે ત્યાં સુધી ઉદ્યોગ કે ધંધા કે પેઢી એને વિકાસ કરવો આપણા માટે અશક્ય છે. તો એના માટે પણ સરકારે છે સારા એવા પગલાં હાથ લીધા, અને ધંધા ઉદ્યોગના વિકાસમાં આંતર માળખાકીય સુવિધાનું મહત્વ ખૂબ છે એને માનીને એવી રીતના જ એના પગલાંઓ લેવામાં એણે રુચિ લીધી, જેમાં સિંચાઈ હોય, ઊર્જા હોય, શિક્ષણ, પછી આરોગ્યની બાબતમાં વાત કરી શકીએ, વીમો, બેન્કિંગ, રોડ રસ્તાઓ અને દૂરસંચાર, આ બધાનો સમાવેશ છે એ આંતર માળખાકીય સુવિધામાં થઈ શકે છે. આ ઉદ્યોગમાં ખાનગી મૂડીરોકાણ તેમજ વિદેશી મૂડીરોકાણને છૂટછાટ આપવામાં આવી. જો અહીંયા ખાસ તો એ જ છે કે ખાનગી મૂડીરોકાણ અને વિદેશી મૂડીરોકાણ આ બધા જ જ્યારે ધંધા ઉદ્યોગમાં આવશે ને, તો એનાથી આ આંતર માળખાકીય સવલતો છે એમાં પુષ્પ મળશે. ઘણું આગળ પડતું આપણને જોવા મળશે એની સેવાઓની બાબતને લઈ, એના કામગીરી બાબતને લઈને. આપણે જોઈએ છીએ આજ ઘણી બધી વિદેશની બેન્કો આપણે આ કામ કરે છે. હાલ સુધી શિક્ષણમાં નહોતું, હવે તો વિદેશી જે શિક્ષણ સંસ્થાઓ છે એ પણ ભારતમાં આવીને કામ કરે. આવા જુદા જુદા ઉદાહરણો આપણે લઈ શકીએ છીએ. આ ઉદ્યોગમાં ઉત્પાદન, આવક અને રોજગારી વધવાના જે અવકાશો છે એ પણ વધુ છે. કારણ કે આ સેવાકીય જે બાબતો છે, આંતર માળખાકીય સવલતો છે, ત્યાં લોકોની જે રોજગારીની વાત કરીએ એ ખૂબ વધારે હોય છે. તો વધુ રોજગારી છે એ પ્રોવાઈડ થશે, એટલે ધંધા ઉદ્યોગથી એક તો મૂડીરોકાણ થશે અને બીજું રોજગારી અને ઉત્પાદનમાં પણ આપણને કંઈ ને કંઈના લાભ મળશે. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો, વ્યાપાર વાણિજ્યક વિષયક જે સેવાઓ છે તેને લઈ અને કેવી બાબતમાં ફેરફાર કરેલા છે ધંધાકીય પર્યાવરણ સાથે, તો એની વાત કરીએ. ઔદ્યોગિક નીતિમાં થયેલા ફેરફારો છે એ ગ્રાહક લક્ષી જ રહ્યા છે, એ આપણે સૌથી પહેલા પ્રસ્થાનમાં જ આ મુદ્દાની આપણે ચર્ચા કરી ગયા છે. બીજું, જેમ કે આજના સમયમાં લોકોની ફાસ્ટ સર્વિસ શું હોવી જોઈએ, તો કે એટીએમ. કારણ કે બેંકમાં ખાતું હોય અને બેંક સુધી માણસ ન પહોંચી શકે ત્યારે રસ્તામાં આવતા બેંકના એટીએમથી પૈસા લઈ શકે. બીજું, ક્રેડિટ કાર્ડ, પૈસા ન હોય અને હપ્તેથી બધી વસ્તુઓ ખરીદવાની આપણે જે વાત કરી હતી તો એ ક્રેડિટ કાર્ડની જરૂર હોય. ઓનલાઈન બેન્કિંગ, માણસ જ્યાં હોય ત્યાં આપણે મોબાઈલ સ્માર્ટફોનથી જ બધા કામ કરી શકીએ બેન્કિંગની બાબતના. ત્યાર પછી છે મોબાઈલ સેવાઓ જુદી જુદી પ્રકારની જે આપણને ઓનલાઈન મળી રહે. ત્યાર પછી છે રેલવેથી માંડી અને પ્રાઇવેટ બસો અથવા એરલાઇન સુધીના બુકિંગ છે એ પણ ઓનલાઈન થાય છે. આ બધાથી થવાનું છે શું, તો કે ગ્રાહકોનો સમય, શક્તિ અને નાણાં પણ બચશે, નવા લોકોને આ ક્ષેત્રમાં રોજગારી મળશે અને દેશનું જે વિકાસલક્ષી અર્થતંત્ર છે એ પણ આનાથી ફાસ્ટ ચાલી શકશે. એટલે કે ધંધાકીય પર્યાવરણ છે આ બધા ફેરફારોથી લઈ અને એક પોઝિટિવ દિશામાં આગળ વધતું જોવા મળશે. તો અહીંયા જે 1991ના આપણે ફેરફાર જોયા, ઔદ્યોગિકરણમાં કયા કયા નવા નવા નિયમો છે એ અમલમાં આવ્યા, એ દરેક નિયમ છે એ ધંધાકીય પર્યાવરણ માટે એક સારું છે, સારી ચેતના જાગૃત કરી શકે એમ હતી. અને એના આપણે જે ઉદાહરણો હતા 2002 સુધી અને 2012માં પણ વધતા હોય એવા જે છે એ આપણે જોયા છે. તો એના ફાયદાઓ આપણને અચૂક થયા છે અને ધંધાકીય પર્યાવરણ પણ આ સમયમાં ઘણું બધું બદલતું જોવા મળ્યું છે. તો બસ આજના ટોપિકમાં આટલું જ. હવે જ્યારે પણ મળશું ત્યારે એક નવા જ ટોપિકની કંઈક નવી જ માહિતી આપણે પ્રાપ્ત કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.